નમસ્કાર ભવિષ્યના અધિકારી મિત્રો તો આજે આપણે સ્કાડા સોફ્ટવેર છે તે અને ત્યારબાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે કે જે કરંટ અફેરનો એક ટોપિક છે તો તેના વિશે માહિતી મેળવીશું તો શરૂ કરીએ સ્કાડાથી તો સૌ પ્રથમ સ્કાડાનું ફૂલ ફોર્મ છે પ્રોવેઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન તો આ વાત થઈ ફૂલ ફોર્મની હવે સ્કાડા સિસ્ટમ છે એક સોફ્ટવેર છે કે કોમ્બિનેશન છે હાર્ડવેર અને સોફ્ટવેરનું કે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ હોય તો તેના ઓપરેશનલ જે ડેટા હોય એ કલેક્ટ કરી અને તે પ્રોસેસનું ઓટોમેશન કરવાનું કામ કરે છે તો આ સ્કાડા જે સોફ્ટવેર છે તેનાથી મોટર પમ્પ વાલ્સ વગેરેને મોનિટર કરવામાં આવે છે સેન્સર દ્વારા તે જે સેન્સર હોય તે સ્કાડા સાથે કનેક્ટ કરેલા હોય કે જેથી ઓટોમેશનમાં હેલ્પ થાય હવે સ્કાડા જે સોફ્ટવેર છે તેની એપ્લિકેશનની વાત કરું તો ઓઇલ અથવા તો ગેસ તે જેની જે પાઇપલાઇન હોય તો તેને મોનિટરિંગ કરવું એનો કંટ્રોલ કરવો ત્યારબાદ પ્લાન્ટ હોય અથવા તો કોઈ ફેક્ટરી હોય તો તેના ઓટોમેશન માટે ત્યારબાદ વોટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો તે આખું જે પ્લાન્ટ હોય તે સ્કાડા બેઝડ સોફ્ટવેર પર કામ કરતા હોય છે ત્યારબાદ વોટરનું ડિસ્ટ્રિબ્યુશન છે ત્યારબાદ યુટિલિટીઝની વાત કરીએ તો જે ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રિબ્યુશન હોય તો તે પણ આ સ્કાડા સોફ્ટવેરથી કરવામાં આવે છે ત્યારબાદ એગ્રિકલ્ચરમાં વાત કરીએ તો ઇરિગેશનમાં જે કેનાલ ઓટોમેશન તમે નામ સંભળેલું છે તો તેમાં પણ આનો યુઝ થાય છે ત્યારબાદ મેન્યુફેક્ચરિંગમાં ફાર્માસ્યુટિકલ કંપનીઝ હોય તો ત્યાં યુઝ થાય છે તો આ એક બેઝિક ઓવર યુ થયો સ્કાડા સોફ્ટવેરનો હવે વાત કરીએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ તો એ એક મોડલ હાઉસિંગ પ્રોજેક્ટ છે કે જે અંતર્ગત અંદાજીત હજાર જેટલા મકાન બનાવવામાં આવશે કે જે તે જે તે વિસ્તારની જે જેવો ક્લાઇમેટિક કન્ડિશન છે તેના આધારે શોર્ટ લિસ્ટેડ થયેલી ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવશે કે જેનાથી સ્પીડ ઇકોનોમી અને સસ્ટેનેબલ મેનરમાં સારી ક્વોલિટીમાં મકાન રેડી ટુ લીવ આપવામાં આવશે તો હવે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન બીડિંગ થયેલું કે જે અંતર્ગત છ ટેકનોલોજી પ્રોવાઈડર્સને સિલેક્ટ કરવામાં આવેલા કે જેમાંથી દેશના છ અલગ અલગ રાજ્યોમાં છ અલગ અલગ લોકેશન પસંદ કરાયેલા હતા કે જેમાં ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ તમિલનાડુ ઝારખંડ ત્રિપુરા આ છ અલગ અલગ રાજ્યો હતા જેમાં ગુજરાતમાંથી રાજકોટ સિટીની પસંદગી થયેલી હતી તો જે રાજકોટમાં જે રાજકોટમાં જે ટેકનોલોજી પસંદગી થયેલી હતી તેનું નામ હતું મોનોલ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન યુઝિંગ ટનલ ફોર્મવર્ક ટનલ ફોર્મવર્કની મદદથી મોનલથી કન્સ્ટ્રક્શન કરવાનું કે જે અંતર્ગત હજાર પ્લસ જેટલા આ મકાન બનાવવામાં આવેલા હતા હવે આ જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે તેના મિશનની વાત કરું તો હાલ જે શરૂ છે આઝાદી કામૃત મહોત્સવ તે અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગોલ હતો કે હાઉસિંગ ફોર ઓલ બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ તો આ મિશન પૂર્ણ કરવામાં મદદરૂપ થશે અને દેશની જે નવી નવી ટેકનોલોજી છે તેને પ્રોત્સાહન મળશે ત્યારબાદ કોઈ એન્ટરપ્રિન્યુર હોય તો તેને પ્રોત્સાહન મળશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત